સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. વધુ એક વખત આગનો કિસ્સો મધરાત્રે બન્યો છે. ભીષણ આગ ફાટી નીકળી અમદાવાદ ખાતે કાલુપુરના ચોખા બજારમાં આ આગનો બનાવ બન્યો છે. ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરી રહી છે. ચાર દુકાનમાં આગ ભભૂકી ઉઠી. ફાયરની 8 ગાડીઓ ચોખા બજાર પહોંચી છે. ચાર દુકાનમાં ભીષણ આગ લાગતા માલ સામાન પણ બળીને ખાક થઈ ગયો છે. મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. મધરાત્રે આ ભીષણ આગ જોવાનું એ રહેશે કે ફાયર સેફ્ટીનો અભાવ હતો અને કયા કારણોસર આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે. ફાયરની 8 ગાડીઓ ચોખા બજાર પહોંચી છે. આજ અંગે મારા સંવાદદાતા કામેશ ચોક્સી જોડાઈ ગયા છે. કામેશ, શું વિગત મળી રહી છે? અમદાવાદના ચોખા બજાર ખાતે આ ભીષણ આગ, અત્યારે આગની કેવી સ્થિતિ, આગ કાબૂમાં લેવામાં આવી છે કે કેમ? ચોક્કસ દીપા, આપને જણાવી દઉં કે ગઈકાલે મધરાતે અમદાવાદમાં કહી શકાય કે અગ્નિકાંડની ઘટના બની હતી. અમદાવાદનો જે શહેરી વિસ્તાર ગણાય છે તે કાલુપુર વિસ્તાર છે. કાલુપુર વિસ્તારમાં ચોખા બજાર આવેલું છે અને ચોખા બજારમાં આગનો બનાવ બન્યો હતો. અગમ્ય કારણોસર આગ લાગી હતી ને જેને લઈને ચાર દુકાનો આગમાં સ્વાહા થઈ ગઈ હતી, જેને લઈને ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આમાં કોઈ જાનહાની નથી. ફાયરની 8 જેટલી ટીમોએ ચોક બજારમાં પહોંચીને તાત્કાલિક કામગીરી કરતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જી, આભાર કામેશ માહિતી આપવા માટે. તો આગ પર કાબુ મેળવાઈ ગયો છે, પરંતુ આગના કારણે મોટા પ્રમાણમાં નુકસાન સર્જાયું છે.